इलेक्ट्रॉनिक मीडिया ने प्रिंट मीडिया ने मित्रों ने उसको मासूम ना नवा आ भवन में उसे उन स्वागत करो सुहाव का बच्चे मित्र घड़ा लंबा समय पची सामूहिक दिखे उसको मासूम नव बिल्डिंग बेड़ू उनमें मरवा की इच्छा देखते देखते कहता घिसो मजाक में कहता क्या रे नवा बिल्डिंग में વાસ્તવ હું ભોજન નથી કર્યું તો ભોજન કરી ફરવા ફરવા વાત હતી પણ એક નિયમિત શોધ અને નિયમિત રીતે આ નવા બિલ્ડિંગમાં આવ્યા પછી એક વર્ષ પૂરું થયું તો સૌને મુખો માસોન અંગેની માહિતી મળે અને આપણા મારફત રાજ્યના ખેડૂતોને ગ્રાહકોને સુવિધાજનક વ્યવસ્થાની જાણકારી થાય એવા હેતુથી આપ સૌને જે નિમંત્રિત કર્યું આપ સૌ વાય વાય બદલ આપ સૌનો હું ખરા દિલથી આભાર માનું છું અમારી સાથે અમારા ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ યુ સુતારજી સાથે બિપિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીએ જે નિર્ણય કર્યો એ મુજબ મુજબ 2017ના અમદાવાદ ખાતે જે ઓફિસ હતી એ ઓફિસમાં પ્રમુખ તરીકેની ચૂંટણી છે એમને જવાબદારી સંભાળી સંભાળી તરત મેં અધિકારીઓને પૂછ્યું આ જગ્યા કેટલા વિસ્તારમાં છે મને અધિકારીઓ કીધું 600 વારમાં છે ઇમિડિયેટ રિએક્શન આપ્યું કે ખેડૂતોની ઓફિસ વારમાં નહીં મારે વિઘામાં કરી મને આનંદ છે કે આ 5 વિઘામાં અત્યારે આપણે બેઠા છીએ ઓફિસ આપણે કરી ચૂક્યા છીએ ગાંધીનગર જેવા સ્થાન બીજી વાત મેં કરેલી કે જે મારે આ સંસ્થાને કોર્પોરેટ જગતનું મોડલ આપવું છે આત્મા કોઓપરેટિવ રાખવું છે મિત્રો આ વિત્તો ઓપરેશનના ઉપરથી આપણ જાણી શકશું કે બિલ્ડિંગ જોતા વ્યવસ્થા જોતા કોર્પોરેટ જગતની વ્યવસ્થા જોઈ શકાય છે પરંતુ દેશ આખામાં એકમાત્ર કોઈ 22% ડિવિડન્ડ આપતી હોય તો ગુજકોમાં છે એ કોઓપરેટિવનો આત્મા છે એની વિગતો આપણે આપવા માંગુ છું જ્યારે મેં 16-17ના વર્ષમાં હિસાબ વ્યવસ્થા જ્યારે સંભાળ્યું ત્યારે આ સંસ્થાનું ટર્નઓવર 1,626.94 કરોડનું હતું 1,626.94 એટલે 27 કરોડ 1,627 આજે હજુ ગણી શકું મિત્રો આજે એ ટર્નઓવર 4,700 કરોડ એટલે 110% ગણું આટલા ટૂંકા સમયમાં ઉપમાસોના બોર્ડના સહયોગથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના માર્ગદર્શનથી અમારા અધિકારીઓની ક્ષમતા અને મહેનતથી આજે આ પરિણામ અમે લાવી શક્યા છે એમાં કેટલીક વિગતો કહેવા માગીશ ગ્રોસ નફો 2017-18માં 39.86 કરોડ હતો અમે એમને આ વર્ષે 70 કરોડે પહોંચાડ્યો છે એટલે કે 76% નફો વધાર્યો છે નેટ નફો 7.77 કરોડ હતો જે અમે વધારીને આ વર્ષે 24 કરોડ એટલે કે 209% વધારો કરી શક્યા છે ખાતર વેચાણમાં 1,584 કરોડ જે હતા એ 1,821 એટલે 15% વધારો ખાતર વેચાણમાં કીધું છે વિયાણ વેચાણમાં 11.56 કરોડ જે હતું એ 107 કરોડ એટલે કે 826 કરોડ 826% વધારો અમે બિયારણમાં કરી શકતા જંતુનાશક દવા માટે પ્રધાનમંત્રી આરોગ્યને ધ્યાનમાં રાખીને કેમિકલયુક્ત દવા અને ખાતરનો ઉપયોગ ઓછો કરવો એટલે એના ઉપર કાળજી લીધી નથી જે 1,74 લાખ હતા એની સામે 1,27,27 છે અને અમે પણ હજી એમાં રસ લેવા માગતા નથી ઓર્ગેનિક તરફ જવા માંગે પીએસસી હેઠળની ખરીદી
526 કરોડ હતી એ 5100 કરોડ એટલે કે 87870 ટકા વધારો અમે વ્યવસાયમાં કરી ગયા છે. જેમ જંતુનાશકમાં અમે રસ નથી લેતા એની સામે ડાયબિટીશન અને વેલ્યુ વિભાગે એટલે ઓર્ગેનિક તરફ આગળ વધી રહ્યા છે. એમાં અમે 11.5 કરોડ ટર્નઓવર કરી શક્યા છે. જે વિભાગ હતો જ નહીં અમે નવો શરૂ કર્યો ગુજકો વાસણ તરફથી. સૌથી મહત્વનું ઇન્વેસ્ટમેન્ટ અત્યાર સુધીમાં 18.53 કરોડ હતું એની જગ્યાએ 29.50 એટલે 59.60 વધારો અમે ઇન્વેસ્ટમેન્ટમાં કર્યો છે. ફિક્સ ડિપોઝિટ જે 38 કરોડ હતી એ આજે 108 કરોડ એટલે 184 કરોડ 184% વધારો અમે કરી શક્યા છીએ. આપનો પગાર 14 કરોડ હતો એના બદલે અમે સમયાંતરે પગાર પણ વધાર્યો છે અને 21 કરોડ ખર્ચ કરીએ છીએ એટલે 50% વધારો એમાં પણ કર્યો છે. ડિવિડન્ડ મારા પહેલાં 12-15% આપવામાં આવતું હતું એના બદલે અમે 20%, 21% અને છેલ્લા 4 વર્ષથી 22% ડિવિડન્ડ જે દેશમાં સૌથી હાઈએસ્ટ આપીએ છીએ. એટલે ગુજકો વાસણ ખેડૂતો માટે અને ગ્રાહકો માટે કોરોના દરમિયાન ગુજકો વાસણથી સેવાકીય કાર્ય કરીને જ્યાં કીટો પહોંચાડવાની હતી ત્યાં કીટો પહોંચાડી છે. અમારા જ્યાં જ્યાં સેન્ટર હતા ત્યાંથી સામાજિક જે કામો કરતા હતા સામૂહિક ભોજન માટે એને નહીં નફો નહીં નુકસાનના ખર્ચે અમે જરૂરિયાત બધી જ વસ્તુઓ પૂરી પાડતા હતા. ગુજકો વાસણે સમયસર જ્યાં જરૂરત સરકારની સમાજની જે સૂચનાઓ આવે છે તે પ્રમાણે સમાજલક્ષી કામો ખર્ચા રહ્યા છે. આટલી માહિતી આપવા માટે આ સૌને અમે કામ કર્યું. ગુજકો વાસણ એક્સપોર્ટ લાઇસન્સ પહેલાં નહોતું ભૂતકાળમાં, એ એક્સપોર્ટ લાઇસન્સ લઈને કેરી પણ અમે અમેરિકા મોકલી છે. હવે કેન્દ્ર સરકારે 3 નવી સંસ્થાઓ બનાવી એક્સપોર્ટ માટે, ઓર્ગેનિક માટે, બિયારણ માટે. આ બધા સાથે મળીને એકદમ સારામાં સારી ક્વોલિટીવાળી ચીજ ભાવમાં પણ કિફાયત ભાવ અને વિશ્વાસપાત્ર ખેડૂત સુધી પહોંચાડો અને ઉત્પાદન ચાવલથી માંડીને દાળથી માંડીને એક વિશ્વાસપાત્ર ગ્રામ કરતાં સસ્તું અને સારું મળે તેના માટેની વ્યવસ્થા ગુજકો વાસણ જે કરી રહી છે એટલે ખેડૂતોને પૂરતાપૂર્વા ભાવ પણ આપીએ છીએ અને સમાજને જરૂરિયાતમંદ લોકોને જરૂરિયાતવાળી ક્વોલિટીવાળી વસ્તુઓ પણ સસ્તામાં આપીએ છીએ. અમે નવી ઓઇલ મિલ કરી રહ્યા છીએ નાફેડ સાથે એ ઓઇલ કરીને, જેથી કરીને આવતા દિવસોમાં અત્યારે અમારી ઓઇલ મિલ ચાલે છે. પરંતુ મોટા વિપુલ પ્રમાણમાં ગુજરાત અને ગુજરાત બહાર પણ તેલ એક્સપોર્ટ કરીએ કે જેથી કરીને ઓઇલ મિલ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં અમારા આવેલા સેન્ટરોને સ્ટ્રેન્થન કર્યા છે, મજબૂત કર્યા છે. નવો ખર્ચ કરી લગભગ 27 કરોડ રૂપિયા જેટલો ખર્ચ આ બધું રિપેરિંગ કર્યું. છેલ્લા 30-40 વર્ષથી જે રિપેરિંગ નહોતા ત્યાં બધા રિપેર કરીને ગોડાઉનો કામ શરૂ કર્યા છે. અને સૌથી મોટી વાત કે ઓર્ગેનિક રીતે ખેડૂતોને કેળા લીધા પછી કેળના થડ કાઢવા માટે ખર્ચ હતો એના બદલે ભરૂચ ખાતે અમે કેળામાંથી એના પેલા પડમાંથી કાપડ બને, બીજા ભાગમાંથી કાગળ બને અને ત્રીજા ગર્ભમાંથી ચોકલેટ બને અને એને પીસવાથી જે લિક્વિડ નીકળે એમાંથી ઓર્ગેનિક ખાતર બને. જે ખાતર આજે અમે બનાવીને રાજ્યમાં અને રાજ્ય બહાર વેચી રહ્યા, પરંતુ હવે ખેડૂતો પોતે આ કરી શકે એટલા માટે ભરૂચ ખાતે અમારા યુનિટમાં ભરૂચના અમે એનું યુનિટ બેસાડ્યું છે. આ યુનિટમાં અમે ડોક્ટર સાહેબનો ટાઈમ લેવા માગીએ છીએ કે શિક્ષણમાં ઉદઘાટન કરવા માટે ખેડૂતોને ફ્રીમાં ટ્રેનિંગ આપશે. તેના ખેતર પણ કરવું હોય તો અને ન કરવું હોય તો અમને થડ આપશે, તમે એની કિંમત આપશો. એટલે ખેડૂતોને જે વેસ્ટ હતું એ વેસ્ટ કરીને એને આવક ઊભી કરવાનો અમે નિર્ણય જે કર્યો છે એ અમારા બોર્ડે સંપૂર્ણપણે અમને સહયોગ આપીને આ દિશામાં આગળ વધવા માટે જે કામગીરી માટે સહયોગ આપ્યો એના કારણે અમે સફળ થયા છીએ.
આજે અમે આ બનાવવાનું આણંદ કૃષિ મિનિસ્ટ્રી સાથે એમ કરીને આગળ વધ્યા. કારણ કે કૃષિ મંત્રી ત્યારે સંશોધન થયેલું, ત્યાર પછી બંધ થયું. ઉત્તમ સમય પછી મેં તપાસ કરીને પૂછ્યું તો કીધું તમને માર્કેટિંગ નથી. ઉત્તમ મસોને આણંદની સાથે એમ કરીને અમે માર્કેટિંગ કરવાનું નક્કી કર્યું. આજે આંધ્ર, ગોવા અને બાકીના મહારાષ્ટ્રમાં અમે રિપીટ ખાતર પણ વેચી રહ્યા છીએ. એમાંથી ડાયરેક્ટમાં એ નવી આવક ઊભી કરી છે અને ખેડૂતો ખુદ પોતાની રીતે આવક ઊભી કરી શકે. એના મશીનો 90,000, 1,20,000 અને 1,50,000 આટલી કિંમતના અલગ અલગ ક્વોલિટીના હોય છે અને શ્રેષ્ઠ ક્વોલિટીના મશીનો ત્યાં બેસાડ્યા છે. તેથી કરીને અમે ટ્રેનિંગ સારી રીતે આપીએ, આપના માધ્યમથી લોકોને અમારી આ વ્યવસ્થાઓ મળે એટલા માટે આપ સૌને બોલે, આપ સૌ સમસ્યા બધા આપ સૌનો આભાર. અમે ગુજરાતમાં 2,800 મોલ શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ 2,800 મોલમાં સહકારી ક્ષેત્રની વસ્તુઓ અને બાકી અમદાવાદ, વડોદરા, સુરત મોટા માલ કરીશું અને તાલુકા અને જિલ્લા કક્ષા સુધી કરીશું અને ગ્રામ્ય કક્ષાએ 10,000ની વસ્તી વચ્ચે એક મોલ બનાવીશું. ગુજકો મોલના નામથી અમે આ કાર્યવાહી અત્યારે શરૂ કરી દીધી છે. થોડા સમયમાં આ મોલ પણ શરૂ થશે, જેથી કરીને લોકોને વિશ્વાસપાત્ર વસ્તુઓ, જીવન જરૂરિયાતથી માંડીને બાકી તમામ વસ્તુઓ, ખેડૂતોને એની બધી વસ્તુઓ સારી ક્વોલિટીની અને સસ્તામાં મળે એ દિશામાં ગુજકો મસોડે નિર્ણય કર્યો. ખેડૂતોની વસ્તુઓ કે જનરલ બધું? જનરલ બધું. મોકલી દે.